સુરતના ઉદનામગદલા રોડ ઉપર બ્રેકડાઉન ટ્રકની પાછળ ઓઇલ ભરેલું ટેન્કરનો ચાલક ધડાકાભેર ઘૂસી જતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. એટલું જ નહીં, પરંતુ સોમવારની મધરાત્રિએ બનેલી આ ઘટના બાદ બાઇક સવાર બે મિત્રોએ દોડીને અકસ્માતની ગંભીરતા જોઈ કેબિનમાં ફસાવેલા ડ્રાઈવરને બચાવવા માટે ફાયરને પણ જાણ કરી. લગભગ એક કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ કેબિન કાપી સ્ટેરિંગમાંથી ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી તેને સ્મિર હોસ્પિટલ રેફર કર્યો હતો. સાહેબ મનસુરે જણાવ્યું કે અમે તો બાઇક પર મિત્ર સુહેલ સાથે સાપુતારાનો પ્રવાસ માટે નીકળ્યા હતા. મગદલા બ્રિજ પર ટ્રાફિક જામ જોઈ બાઇક અકસ્માત ઝોન સુધી લઈ ગયા. તમામ વાહન ચાલકો અકસ્માતમાં ડ્રાઈવર કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને બચાવવાની બૂમ પાડતા હતા અને સાંભળી નીકળી જતા હતા. માનવતાના ધોરણે ડ્રાઈવરની મદદ જરૂરી હતી. મદદનો પ્રયાસ કર્યો અને ડ્રાઈવરને બહાર ન કાઢી શક્યા એટલે તાત્કાલિક ફાયરને પણ જાણ કરતા ગણતરીના મિનિટોમાં જ ફાયરના જવાનો દોડી ગયા. કેબિન કાપવામાં આવીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. પ્રકાશ પટેલ જે ફાયર ઓફિસર છે તેઓ જણાવે છે કે કોલ લગભગ રાત્રિના 1:20 પર હોય ટ્રક પાછળ ઓઇલ ટેન્કર ઘૂસી ગયો હોવાનું અને ડ્રાઈવર કેબિનમાં જ ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. દોડને ઘટનાસ્થળ પર ગયા તો ટેન્કર ખૂબ ખરાબ રીતે ટ્રક પાછળ ઘૂસ્યું હોય અને કેબિન તો ચપ્પટ જ થઈ ચૂક્યું હતું. ટેન્કરને ટો કરી પાછળ ખેંચીને કેબિન કાપવામાં આવ્યું અને સ્ટેરિંગમાંથી ફસાયેલ ડ્રાઈવર સુનિલ લોકનાથ યાદવને રેસ્ક્યુ કરી બહાર કઢાયો. સુનિલ 108 સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત ગંભીર હોય કોલસો ભરેલી ટ્રક બ્રેકડાઉન બાદ રોડ બાજુએ ઊભી હતી. ઓઇલ ટેન્કર પાછળથી ઘૂસતા ટ્રાફિક જામ પણ થઈ ગયો. લોકોની ભીડમાંથી માહિતી મળતા પોલીસ પહોંચી અને કેબિનમાંથી ડ્રાઈવર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા બાદ ટ્રાફિક પણ ખુલ્લો મુકાયો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.